વિદ્યાર્થી મિત્રો, આપણે હંગાકાર નું રિવિઝન કરવાનું છે. સિલેબસ છે એ મેં એક વિડિયા પૂરતો સ્ટોપ કર્યો છે, કારણ કે હંગાકાર અગત્યના છે અને ભૂલાઈ ન જાય એના માટેથી આપણે રિવિઝન છે એ આજે રાખીએ. એટલે બીજો વિડિયો છે એ માત્ર રિવિઝનનો છે, આ બે દાખલા ગણવા છે. એક દાખલો હું છે એ એકદમ આપણે શાંતિથી અને સ્પીડ છે એ ઓછી રાખીશું, બીજા દાખલામાં થોડીક સ્પીડ રાખીશું, જેથી કરીને વિદ્યાર્થી મિત્રો વિડીયો છે એ બહુ લાંબો ન થાય અને ઝડપથી પૂરું થઈ જાય. એક પહેલો દાખલો છે એ શાંતિથી ગણીએ. હવે એક્સ માઇનસ ટુ ઈ જીઓ એક્સ છે, ભાજક જીઓ એક્સ, અને એક્સ નો ઘન માઇનસ ટુ એક્સ સ્ક્વેર માઇનસ થ્રી એક્સ માઇનસ આઠ ઈ છે પીઓ એક્સ. આપેલ બહુપદી બંનેનો આપણે ગુણાકાર ભાગાકાર કરવો છે. તો સૌથી પહેલા ભાજ્યનું પ્રથમ પદ ના છેદમાં ભાજકનું પ્રથમ પદ એટલે એક્સ નો ઘન એના છેદમાં આપણે એક્સ મૂકીએ. જો શું થશે, બંનેની બાદબાકી કરો તો શું મળે, એક્સ નો વર્ગ મળે, કારણ કે એક ઘાત છે એ ત્રણ માંથી બાદ થાય તો એક્સ નો વર્ગ. જે વિદ્યાર્થીને આવડતો હોય એ પણ ધ્યાન આપશે, કારણ કે વધારે પડતો આત્મવિશ્વાસ છે એ આપણને નુકસાન કરે છે. એટલે ઘણા વિદ્યાર્થીનો આવડતો હશે, કંટાળો આવશે, પણ ખાસ ધ્યાન આપવાનું છે, કારણ કે મેં જે દાખલા લખ્યા હોય એમાં કંઈક ને કંઈક અલગતા હોય છે, કંઈક વિશેષ આમાં આપણને શીખવા મળશે. એટલે દરેક વિદ્યાર્થીએ ધ્યાન આપવાનું છે. આ એક્સનો વર્ગ છે એ શું છે, ભાગફળમાં મૂકવાનું છે, ત્યાર પછી એક્સના વર્ગનો ગુણાકાર ભાજક સાથે કરવાનો છે, એક્સ માઇનસ ટુ સાથે. આ બંનેનો ગુણાકાર કરો તો શું મળશે, એક્સનો ઘન. કઈ રીતે મળશે, એક ઘાત છે બે ને એક ત્રણ થઈ જશે, એક્સ નો વર્ગ એનો ગુણાકાર બે સાથે, નિશાની માઇનસ છે, એક જો નિશાની ખાલી બદલી જશે ને માઇનસ ની જગ્યાએ પ્લસ થઈ જશે ને તો આખો દાખલો ખોટો પડશે. નિશાની માઇનસ છે એટલે માઇનસ, ગુણાકારમાં ખાસ ધ્યાન રાખો એક્સ ના વર્ગ નો ગુણાકાર બે સાથે એટલે ટુ એક્સ નો વર્ગ થશે. આ આપણે ક્યાં મૂકવાનું છે, નવો ભાજ્ય, નવો ભાજ્ય એટલે કે નીચે ભાજ્યની નીચે મૂકવાનું છે, એક્સ નો ઘન માઇનસ ટુ એક્સ નો વર્ગ. હવે નિશાની બદલાવો, આ પ્લસ છે તો આ માઇનસ થશે, આ માઇનસ છે તો આ પ્લસ થશે, બરોબર. નિશાની બદલાવાની છે, આ પ્લસ હતું તો માઇનસ કર્યું, માઇનસ હતું તો પ્લસ કર્યું, આ બંને સંખ્યાને આપણે ઉડી જશે, દેખાય જ છે કે પ્લસ માઇનસ બંને સંખ્યા ઉડશે. આમાં પણ જો આ બંને સંખ્યા ઉડે છે વિદ્યાર્થી મિત્રો, કે આ માઇનસ ટુ એક્સ નો વર્ગ છે અને આ ટુ એક્સ કેવા છે, પ્લસ છે, તો પ્લસ માઇનસ આ બંને સરખી સંખ્યા છે, આનો સહગુણક પણ બે છે, નીચેની સંખ્યાનો સહગુણક પણ બે છે, આ બંને સંખ્યા પણ ઉડી જાય છે. આવો દાખલો આપણા માટે અત્યારે પહેલો જ છે કે બંને ઉડી જાય છે, બરાબર છે. તો કોઈ પણ જાતનું આપણે મૂંઝાવાનું નથી, ઉપરથી જે સંખ્યા આવે છે એ જ આપણે ક્રમમાં ઉતારવાની છે. માઇનસ થ્રી એક્સ, એક જ પદ ઉતરે છે, બરાબર છે, કારણ કે ક્રમ છે એ થ્રી એક્સ નો આવે છે, સંખ્યા એક જ ઉતારો છો, બંને સંખ્યા સાથે ઉતારી લેવાના એટલે બે પદ થઈ જાય, બરાબર છે, કારણ કે બે પદ તો આપણે કરવા જ પડશે. એક જ સંખ્યા હતી આમાંથી બાદબાકી થાય અને કઈ જવાબ આવતો હોત તો આપણે થ્રી એક્સ ઉતારત તો બે પદ થઈ જાય, પણ આમાં માત્ર એક જ પદ થતું હતું એટલે બીજી સંખ્યા ઉતારો, કોઈ જવાબમાં ફેર પડશે નહીં. ચાલો આગળ વધીએ. નવો કરતા આપણા માટે થ્રી એક્સ છે, નવો કરતા થ્રી એક્સ, પણ થ્રી એક્સ કેવા છે, માઇનસ, ખાસ યાદ રાખજો, નિશાની સાથે ઉતારવાના છે. માઇનસ થ્રી એક્સ ના છેદમાં ભાજકનું પ્રથમ પદ એક્સ મૂકીએ તો એક્સ એક્સ ઉડી જશે, શું વધ્યું, માઇનસ ત્રણ વધશે. આ માઇનસ ત્રણ છે એ ભાગફળમાં મૂકીએ, માઇનસ ત્રણ મૂકી દીધા, હાલ માઇનસ ત્રણ નો ગુણાકાર કોની સાથે કરવાનો છે, તો કે ભાજક સાથે કરવાનો છે, એક્સ માઇનસ ટુ સાથે. ચાલો વિદ્યાર્થી મિત્રો ગુણાકાર કરો તો શું થાય છે, ગુણાકાર ત્રણ નો ગુણાકાર એક્સ સાથે કરો તો માઇનસ થ્રી એક્સ થાય, ત્રણ નો ગુણાકાર બે સાથે કરો તો છ થાય, માઇનસ માઇનસ પ્લસ, એટલે આપણા માટે નવો ભાજ્ય મળે છે માઇનસ થ્રી એક્સ પ્લસ સિક્સ, માઇનસ થ્રી એક્સ પ્લસ સિક્સ. ઓકે, હવે માઇનસ અહીંયા માઇનસ ની નિશાની છે, નિશાની બદલાવો તો પ્લસ થશે, અહીંયા નિશાની બદલાવો તો માઇનસ થશે, આ બંને ઉડી જશે. માઇનસ છ અને માઇનસ આઠ એટલે કે બંને સંખ્યા માઇનસ છે, તેથી બંનેનો સરવાળો થશે, ચૌદ થાય સરવાળો, આઠ ને છ ચૌદ, નિશાની છે એ માઇનસ આવશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે પહેલો દાખલો છે
એ પૂરો કર્યો, માઇનસ 14 છે એ શેષ મળે છે. ચાલો નેક્સ્ટ બીજો દાખલો શરૂ કરીએ. 3x નો ઘન ના છેદમાં x મૂકીએ. આ દાખલામાં પણ પેલું પદ છે એનો સહગુણક 3 ભાગ્યો છે. આ દાખલાથી કંઈક અલગ ને જુદો પડે છે, એટલે ખાસ ધ્યાન આપજો. રિવિઝન જ કરવાનું છે, પણ આપણે થોડુંક શાંતિથી શીખીએ છીએ, કારણ કે ધોરણ 10 માટે ખૂબ જ અગત્યના દાખલા છે. માઇનસ સોરી પ્લસ 3x નો ઘન ના છેદમાં પેલું પદ x, એકની બાદ બાકી 3 સાથે કરવાની છે, ઘાતાંકના 3 સાથે, સહગુણકના 3 સાથે નહીં. એટલે 3x નો વર્ગ થાય, એ આપણે ભાગફળમાં મૂકીએ 3x નો વર્ગ. આ 3x નો વર્ગ છે એનો ગુણાકાર ભાજક સાથે એક્સ પ્લસ 1. એક્સ 3x નો સ્ક્વેર પ્લસ ગુણ્યા એક્સ, એટલે એક્સ ની એક ઘાત છે, એટલે ઘાતાંકનો સરવાળો થાય 3x ની 3 ઘાત થશે. પહેલું પદ હંમેશા પહેલા પદ જેવું જ હશે, પહેલું પદ પ્રથમ પદ જેવું જ હશે, એટલે ખાસ યાદ રાખજો. કંઈક તમને જો અલગ મળતું હોય તો કંઈક ગુણાકારમાં ભૂલ હશે. 3x નો વર્ગ નો ગુણાકાર એક સાથે કરો તો એનું એ જ પદ મળે, કારણ કે એક છે એ ગુણાકારમાં તટસ્થ સંખ્યા છે, 3x નો વર્ગ જ મળશે. ચાલો 3x નો ઘન પ્લસ 3x નો સ્ક્વેર, નિશાની બદલાવો માઇનસ, ના અહીંયા પણ માઇનસ, આ બંને પદ ઉડી જશે. માઇનસ 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 માઇનસ, પ્લસ નહીં માઇનસ માઇનસ સરવાળો, માઇનસ માઇનસ પ્લસ થાય ગુણાકારમાં, આમાં સરવાળાની બાદ બાકી છે. માઇનસ માઇનસ સરવાળો 2 ને 3 5, 5x નો વર્ગ, બંનેની નિશાની માઇનસ છે તેથી માઇનસ. આ માઇનસ માઇનસ હું પ્લસ નથી બોલતો, એનું કારણ એ છે કે તમે અહીંયા નિશાની નકર પ્લસ મૂકી દો. એટલે ખાસ યાદ રાખજો કે હું ધોરણ 8 થી આ જ સિસ્ટમથી તમને કરાવું છું કે માઇનસ માઇનસ છે એ હંમેશા સરવાળો થાય છે, ગુણાકારની અંદર માઇનસ માઇનસ પ્લસ થાય છે, બરાબર. આમાં બંનેનો સરવાળો કર્યો, બંનેની નિશાની માઇનસ હતી, એટલે માઇનસ 5x નો વર્ગ બંનેનો સરવાળો છે. ઉપરથી ઉતાર્યા માઇનસ એક્સ, બરાબર છે. હવે આપણા માટે કરતા કયો છે? 5x નો વર્ગ. માઇનસ 5x નો વર્ગ છે એના છેદમાં x મૂકીએ તો x ફેરફાર કેમાં કરશે? ઘાતમાં ફેરફાર કરશે, બરાબર છે. આ એક ઘાત છે એ બે માંથી બાદ થાય તો માઇનસ 5x ની x ની એક ઘાત વધે, એક ઘાત ન લખો તો આવશે. આ માઇનસ 5x મળ્યા છે એ તમારે ભાગફળમાં મૂકવાના છે. માઇનસ 5x, માઇનસ 5x નો ગુણાકાર એક્સ પ્લસ 1 સાથે. જો અહીંયા માઇનસ ની નિશાની છે તો મેં માઇનસ કન્ટિન્યુ રાખી છે. માઇનસ 5x નો વર્ગ એના છેદમાં એક્સ, એટલે કે પહેલું પદ, બે ની બાદ બાકી કરતા માઇનસ 5x મળ્યા એ ભાગફળમાં મૂક્યા. માઇનસ 5x નો ગુણાકાર ભાજક સાથે, 5x નો ગુણાકાર ભાજક સાથે કરો એટલે માઇનસ 5x નો વર્ગ થાય. 5x નો ગુણાકાર 1 સાથે કરો તો 5x જ મળશે, પણ પ્લસ માઇનસ માઇનસ, એટલે કે માઇનસ 5x નો વર્ગ, માઇનસ 5x નો વર્ગ માઇનસ 5x, બરાબર. નિશાની બદલાવો પ્લસ, આમાં પણ પ્લસ, આ બંને ઉડી જશે. પ્લસ માઇનસ બાદ બાકી અહીંયા 1 છે, યાદ રાખજો. પ્લસ માઇનસ બાદ બાકી 5માંથી 1 બાદ કરો તો 4x, મોટી સંખ્યા 5 છે એની નિશાની પ્લસ છે, એટલે પ્લસ 4x. ઉપરથી ઉતાર્યા પ્લસ 8, 4x ના છેદમાં હવે શું મૂકવાનું છે? કરતા 4x છે એના છેદમાં x મૂકીએ. આ x x ઉડશે તો 4 વધશે, આ 4 છે એ પ્લસ છે, એટલે 4 ભાગફળમાં મૂકીએ. 4 નો ગુણાકાર x પ્લસ 1 સાથે, 4 ગુણ્યા x એટલે 4x, 4 ગુણ્યા 1 એટલે પ્લસ 4. આપણા માટે નવો ભાજક છે એ 4x પ્લસ 4 મળે છે, ગુણાકાર કરીએ છીએ. 4 નો ગુણાકાર આપણે ભાજક સાથે કર્યો છે તો 4x પ્લસ 4 મળ્યો. બાદ બાકીની નિશાની, કારણ કે પ્લસ છે તો માઇનસ, પ્લસ છે તો માઇનસ, આ બંને ઉડી જશે. 8માંથી 4 બાદ કરો, કારણ કે પ્લસ એ આ પ્લસ છે 8, અને 4 કેવા છે? માઇનસ છે. 4ની નિશાની પ્લસ નથી, ખાસ યાદ રાખજો કે 4ની જે નવી નિશાની મૂકો છો એ જ 4ની નિશાની ગણે. 4 માઇનસ છે, 8 પ્લસ છે, બંનેની બાદ બાકી થાય તો 4 વધશે, મોટી સંખ્યા 8 છે એટલે પ્લસ 4 વધશે. પ્લસની નિશાની મેં કરી છે, પણ તમે ન કરો તો પણ ચાલે. એટલે આના માટે આપણો જવાબ શેષ મળી, ROX મળે છે માઇનસ 14, અને આના માટે આપણને ROX મળે છે 4, બરાબર. હજી તમે લખી શકો ભાગફળ, ભાગફળને શું કહેવાય? QOX,
एक्स नो वर्ग माइनस त्रन आम आर क्यूओ एक्स थ्री एक्स नो वर्ग माइनस पांच एक्स प्लस चार। तो विद्यार्थी मित्रों आज आप 10 मिनिट में बे दाखला है सोल्व करा अने खास ध्यान आपजो अगत्यना दाखला है। कोईपण विद्यार्थी ने दाखला में कहीं पर क्वेरी हो कोई स्टेप में क्वेरी हो तो एनो स्क्रीनशॉट पाड़वो एनी अंदर टिक करवो कि सर अहींथी समझातो नथी तो पॉसिबल छे कि हूँ तमने फोन नी अंदर समझावो ने समझाय जाय एटला माटे फोन करवो कहीं पर क्वेरी हो तो आ दाखला छे ई तमारे मने फोन करी अने पूछी शको छो। विद्यार्थी मित्रों आजनो एच डब्ल्यू अने सी डब्ल्यू तमारी सामे एच डब्ल्यू छे वीडियो छे स्टॉप करी અને ત્રણ દાખલા ગણવાના છે એચ ડબલ્યુમાં। હમણાં સી ડબલ્યુ આપું છું, આ ત્રણ દાખલા એચ ડબલ્યુમાં ગણવાના છે। આ આપેલી બહુપદી છે, આ ભાજક છે, એટલે ક્યુ પદ છે એ અંદર લખવું ને ક્યુ પદ બહાર લખવું એ તમને ખબર પડવી જોઈએ। પીઓ એક્સ આપેલી બહુપદી, ભાજ્ય જીઓ એક્સ એટલે કે ભાજક, બરોબર। આ ત્રણ દાખલા છે એ એચ ડબલ્યુમાં છે। ત્યાર પછી સી ડબલ્યુમાં પ્રથમ વિડીયોમાં જે આપણે દાખલા ગણ્યા છે એ જે આપણે સી ડબલ્યુ રાખીશું। આ પ્રથમ પેજમાં જે દાખલા છે તમારી પાસે ટેક્સ્ટ બુક હશે અને જો ના હોય તો વિડીયો સ્ટોપ કરી અને સ્વાધ્યાય 2.4 નો ક્વેશ્ચન 2 એમાં જે ત્રણ દાખલા છે એ ત્રણ દાખલા તમારે સી ડબલ્યુમાં કરવાનું છે। અહીંયા સી ડબલ્યુ લખી નાખું છું, સી ડબલ્યુ બરાબર। આ સી ડબલ્યુમાં આ પેજ છે, જો કોઈ વિદ્યાર્થી પાસે ટેક્સ્ટ બુક ન હોય તો વિડીયો સ્ટોપ કરી અને રકમ લખી અને દાખલા છે એ મોટે ગણવાનો પ્રયત્ન કરવાનો છે। જે વિદ્યાર્થી પાસે ટેક્સ્ટ બુક છે એ તો વિડીયો સ્ટોપ પણ નથી કરવાનો, સીધો સ્વાધ્યાય 2.4 ક્વેશ્ચન 2 કાઢીને મોટે દાખલા ગણવાના છે। તો આ વિદ્યાર્થી મિત્રો સી ડબલ્યુ છે, ફરીથી પાછું આ છે એ એચ ડબલ્યુ છે। ચાલો આટલે સુધી આપણો વિડીયો રાખીએ, આભાર।